નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી. મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જાણીએ આવનારો ભાદરવો મહિનો કુંભ રાશિ માટે શું લઈને આવ્યો છે. મિત્રો, કુંભ રાશિવાળા માટે પણ આ મહિનો બહુ જ સંભાળીને, સચેત રહીને, જાગ્રત રહીને ચાલવાનો સમય છે. મિત્રો, આ મહિનામાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે એવા સમય સંજોગો દેખાઈ રહ્યા છે. મિત્રો, આપણી પેલી જે કહેવત છે, આદિ વ્યાધિ ઉપાધિ આવે ત્યારે એક સાથે આવે, એવો સમય છે તમારા માટે. તો મિત્રો, આ સમયમાં બહુ જ ધ્યાન આપજો અને ધીરેથી આગળ વધજો. કોઈ પણ બાબત સમજી વિચારીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેજો, નહીં તો આ મહિનામાં બંધનયુક્ત પરિસ્થિતિનો સામનો કરવો પડે એવા સંજોગો દેખાઈ રહ્યા છે. નોકરી ધંધામાં યશ, પદ, ધન એની હાનિ થતી દેખાય છે. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક તમારે કંઈક ગુમાવવું પડે, માન મર્યાદા તમારી તૂટે, તો આ બધી વસ્તુ પર તમારે ધ્યાન આપવાનું છે. બિઝનેસમાં ન ધરેલું નુકસાન થઈ જાય, કોઈ કામ અટવાઈ જાય, કોઈ કામ સમયસર થાય નહીં, એમાં તમારા પૈસા ડૂબી જાય, કોઈને ઉધારમાં લાવ્યો તે આવે નહીં, તો આવી બધી ઘણી બધી ઘટનાઓ તમારી સાથે વીતી શકે. તો મિત્રો, આની પર ચોક્કસ ધ્યાન આપજો અને બહુ યોગ્ય નિર્ણય લઈને આગળ ચાલજો. મિત્રો, આ મહિનામાં પત્નીના સ્વાસ્થ્યને લઈને તકલીફો આવે અને આ બાબતથી તમારે અને તમારા જીવનસાથી વચ્ચે વાદ વિવાદ થઈ શકે છે અને આ વિવાદ કદાચ મોટો પણ થઈ શકે, તો આ બાબતે પણ તમને તકલીફ પડી શકે છે. અને આ વિવાદ તમને શાંતિથી ઊંઘવા નહીં દે, ચેન નહીં પડે. તો મિત્રો, આ બધી બાબતોને બહુ ધીરજપૂર્વક ટાળજો કે ભાઈ સમય ખરાબ છે, આપણે એમાંથી નીકળી જઈશું, એમ કરીને આ બધી વસ્તુઓને ટાળજો. આ બધી બાબતોથી તમે તમારા રોજિંદા જીવનમાં એકાગ્રતા નહીં મેળવી શકો, તમને એકલપણું લાગશે. તો મિત્રો, આ સમય છે, તમે આવી પરિસ્થિતિનો પણ સામનો કરવાનો આવશે, તો એના માટે તમારે તૈયાર રહેવાનું છે. વડીલ વર્ગોની તબિયતનું ધ્યાન રાખવું પડશે. અચાનક વિયોગ થાય એવા પણ સંજોગો છે. તો મિત્રો, ચોક્કસ ધ્યાન આપજો. મિત્રો, આ મહિનામાં સ્વજનનો વિયોગ, જે મેં કીધો, એ લાંબી બીમારી પણ હોઈ શકે છે અને તમારું કોઈ સ્વજન તમને છોડીને પણ જઈ શકે છે. તો મિત્રો, આ બધી બાબતની તૈયારી રાખજો. જેના ઘરમાં પહેલેથી જ કોઈ વડીલની તબિયત બરાબર નથી, જે સિરિયસ છે, ઘણા લાંબા સમયથી માંદગી ભોગવી રહ્યા છે, એવા વડીલોને આ મહિનામાં મોટું નુકસાન વેઠવું પડે. તો મિત્રો, આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખજો, તમે તમારી તૈયારી રાખજો, જેથી કરીને આપણે અચાનક આવી પરિસ્થિતિમાં ક્યાંક ભેરવાઈ ન જઈએ. મિત્રો, આ મહિનામાં બને ત્યાં સુધી કોઈ પણ જોખમ ભરેલા કાર્યો કરવાની, આગ, પાણી, ઇલેક્ટ્રિક, ધાતુ, ઓજાર, શસ્ત્ર, આ બધી વસ્તુથી બચીને ચાલવાનું છે. આ બધી વસ્તુઓમાં તમને ક્યાંક ને ક્યાંક કંઈક એવી તકલીફ ઊભી થઈ જાય કે જેમાં બહુ મોટી ઈજા પણ થઈ શકે, બહુ મોટા નુકસાન પણ થઈ શકે છે, બરાબર. તો આ બધી ઘટનાઓને ધ્યાનમાં રાખજો અને આ સમયને બહુ સંભાળી સાચવીને આગળ ચાલજો. કોઈ પણ જોખમી નિર્ણય આ મહિનામાં ટાળવો, જેમાં જોખમ ભર્યું છે, એવો કોઈ નિર્ણય આ મહિનામાં લેવાનો નથી. ભાદરવા સુદ દસમથી ભાદરવા વદ અમાસ સુધીનો સમય તમારા માટે ખરેખર ટફ રહેશે અને આ સમય દરમિયાન તમારે ઘણું બધું ભોગવવાનું આવે તો નવાઈ નહીં. મિત્રો, આ જે ઘટના છે એ મેં તમને પહેલેથી જણાવી. મિત્રો, હું એમ માનું છું કે ભાઈ ન થાય બહુ સરસ, ભગવાનની કૃપા માનવાની આપણે, પણ આવું કંઈક થઈ શકે છે તો આપણે એમાંથી બચવા માટેના પગલાં જો આપણે પહેલેથી ભરીએ અને બહુ સમજી વિચારીને ચાલીએ તો આપણા માટે ઘણું બધું છે. તો આને સમજજો અને આને તમારા જીવનમાં જોડજો, જેથી કરીને તકલીફો ન આવે. મિત્રો, ટૂંકમાં કહીએ ને તો આ સમય અગ્નિ પરીક્ષાનો છે અને એનાથી તમારે સંભાળીને ચાલવાનું છે, જેનાથી આપણા જીવનમાં કોઈ મોટા નુકસાનો આપણે વેઠવા ન પડે. તો મિત્રો, આ મહિનામાં આ બધી બાબતોની તકેદારી રાખજો. તે ઉપરાંત તમારે તમારી તબિયત સંભાળવાની છે અને જીવનમાં ધીરે ધીરે આગળ વધવાનું. તો મિત્રો, આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઇબ કરે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી, આપ સૌની રજા લો. મિત્રો, ઉપાય માટે મારે એક ખાસ વાત કહેવી છે. તમારે આ
ભાદરવા મહિનાના ઉપાય માટે અમારું જે અઠવાડિક રાશિ ભવિષ્ય આવે છે એને જોઈને એના ઉપાય કરતા રહેવા, જેથી કરીને તમને તકલીફો ન પડે અને ઉપાય સમયસર થતાં ઘણી બધી રાહત આપણે મેળવી શકીએ. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર મિત્રો.